वही रात रात क्यों वही सूर्य पानो वही नहीं वेद वेद रखी छे तो यहां लखवानो नहीं પછી તૈયાર યાર લખ્યું તો અહીંયા તને બે માત્ર તૈ જૈવિક જને બે માત્ર જૈ જૈવિક સમજણ પડી આ એનો એક શબ્દ બને છે ફરીથી પણ ઘણા છોકરાઓને એ નથી ખબર પડતી કે આનું આ જ લખવાનું અહીંયા આ બે અક્ષર લખે છે આ બે રો પહેલા પહેલા અક્ષર અને અહીંયા ગોઠવી દેવાના છે તો આનો પહેલો અક્ષર તૈ આનો તૈ આનો વૈ આનો કૈ આનો દૈ આનો જૈ એટલે આ બે માત્ર પાત્ર આપી ગયું કૈ ખૈ ગૈ જૈ ભારાક્ષરી બે માત્ર હોય તો કૈ ખૈ ગૈ કાનું માત્ર હોય તો કો 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 એક તે તમારે વાચાણ જૈ ની ક આ જૈ ની ના એમાં જૈ ખાલી જગ્યામાં લખો એટલે ફરી આ સાચો શબ્દ બની જાય હવે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર 3 બધાએ સૂચનાઓ બરોબર વાંચવાની જો સૂચના વાંચો તો જ એનો જવાબના સમય પડશે પણ જો સૂચના જ ના વાંચતા આવડે તો આપણને જવાબની ખબર પડે નહીં ખાલી જગ્યામાં આડી હરોળમાં ફૂટતો અક્ષર લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો કૌંસમાંથી અક્ષર પસંદ કરો આડો અડધો અક્ષર લખો તો એનો કોઈ અર્થ બને નહીં અર્થપૂર્ણ કે જે સાચો અર્થ નીકળતો હોય એવો શબ્દ બનાવવાનો અહીંયા કૌંસની અંદર લખ્યું છે રણે દેવી પ દા જ કા આ પાંચ અક્ષરો લખેલા છે એને આ ખાનાઓની અંદર આપણે સેટ કરવાના છે ખાનાઓમાં કયો અક્ષર ક્યાં આવે એ રીતે તમારે ગોઠવવાનો છે પા અને ડ લખ્યું છે અને વચ્ચેનું ખાનું ખાલી છે તો અહીંયા આપણે આ પાંચમાંથી કયો અક્ષર મૂકીશું તો સાચો શબ્દ બનશે અર્થપૂર્ણ તો રી લખાય પાણી એવો શબ્દ હોય ના તો ક પા પ ડ પાપડ ખાવ છો ને તો પા અહીંયા પ લખવાનું શું લખવાનું પ તો બની ગયો પા પ ડ હવે અહીંયા ત લખ્યો છે અને અણ લખ્યો છે સવારે ઉઠીને દાંતણ કરીએ છીએ ને પહેલા તો દાંતણ બાબડના લીમડાના એવા કરતા હવે બધાએ બ્રશ થઈ ગયા ટ્યુબ લગાવી બ્રશ કરી ગયા બાબડનું દાંતણ ચાપી ચાપી અને ઘસીએ ને તો દાંત મજબૂત થાય લીમડાનું દાંતણ કરીએ ને તો રોગ ના થાય ભલે કડવું લાગે તો અહીંયા આપણે આમાંથી આ પદો આવી ગયો એટલે એ પદ ફરી લખવાનો નહીં જો આ પદ આવી ગયો તેની જેવ લીટી દોરી દો એટલે ફરીથી લખવાનું નહીં યાદ રાખજો હવે આપણે રી રા જ ક આ ચારમાંથી આ જે આવી જાય ને ડી નીચે આપણે લીટી દોરી દઈએ એટલે આપણને યાદ રહે કે આ અક્ષર હવે લખવાનો નથી ફરીથી લખવાનો નથી તો દાંતણ શું આવે દાંતણ તો આ દા છે દરેકાનો તો એ દા અહીંયા લખી દીધો બરાબર એટલે એ અક્ષર તો ગોઠવાઈ ગયા અહીંયા હવે અહીંયા એક બીજો અક્ષર આપે પડ ફરીથી પડ શબ્દ આવ્યો પાપડ એ તો આવી ગયું બરાબર એટલે એને ફરી પ લખવાનો નહીં હવે આવે કા જુઓ અહીંયા પાપડ આવ્યો અને અહીંયા કા પ ડ આપણે દરજી જોડે કપડા સીવડા કાપડ લઈ જઈએ છીએ ને કાપડ હોય તો એમાંથી કપડા સીવે તો કાપડ એટલે કા નીચે પણ આપણે શું દોરી દીધો લીટી એટલે આપણને યાદ રહ્યો હવે આપણે રી અને જ આ બે જ અક્ષરો મૂકવાના છે યોગ્ય સ્થાને મૂકવાના બ ક જ એવું લખાય બક જેવો શબ્દ હોય ના બકરી બકરી જોઈ છે ને બધાએ તો અહીંયા લખવાનું રી
Green, tu hari ni jadi kita lihat. Eh, mana baju? Jo, semua baju? Jo, ini baju. Green, baju. Green. Ada mari, semua mari dari kita lihat. In ada guruani koi jarur, nanti ada tamne koi ni itu ek aksar lakai na jai le, apda dhyan mati, apne khobar pade kya aksar ne kiri doche. Lord.
અમે ગમે તે રીતે ઊભું અને આડું લખી શકો, પણ શબ્દ બનવા જોઈએ. હવે સમજ પડી ગઈ બાળકો? તમારે જે નોટ બનાવી છે એ નોટ ની અંદર અહીંયા જે સમજાવ્યું લખાવ્યું એ ઘરેથી જોઈ અને નોટમાં સારા અક્ષરે લખવાનું છે. જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે તમારી નોટો ચેક કરવામાં આવશે. અને હવે પરીક્ષા આવી રહી છે એટલે પરીક્ષામાં આવું બધું પૂછાશે એટલે તમારે આ બધું તૈયાર કરવાનું. ખાલી ખાલી અહીંયા ભણાવવામાં નથી આવતું, પરીક્ષા આવશે અને નહીં આવડે એટલે તમારે આ બધું જ લખવાનું, ભણવાનું અને તૈયાર કરવાનું. નોટમાં લખી દેજો બરાબર, નોટો ચેક